અને ભાઈ ઉભો રહ્યો કે ભાઈ બધા અમારતા રહ્યો અમારતા રહ્યો બધા અરે હમાઈ જાય આનો ઊંધો થઈ જાય અમારતા રહ્યો ને યાર ઉભો નીલ બે મે તમરે પહેલા આસે જો આસે જો સર સર આ ભાઈ આસે સર સર આસે પહેલા આસે પછી ત્યાં આનો વા ભાઈ હવે જોઈ લો ત્યાં એ બાબા ઓકે હેલો ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ દિવસે દિવસે ભયંકર છે ખાસ કરીને ઇન્ડિયામાં એવું માનવામાં આવે છે કે ત્રીજી વેવ ચાલુ થઈ કાલલા જાવ જો આપણે આપ ગુજરાતના આંકડા જોવા જાય તો 44 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ કોરોનાથી સારવાર લઈ પરત ફરી બેજા રાજકોટમાં જ્યારે સ્કૂલ ચાલુ કરવાની વાત હતી ત્યારે શાળા સંચાલક મંડળ મોટે મોટે કે ભાઈ અમે એસઓપી નું સ્પષ્ટ પાલન કર્યું મીડિયાને પણ ખબર છે ટેબલ ઉપર ટેબલ ઉપર ખબર છે તમને ખબર છે કે રાજકોટમાં ટેબલ ઉપર બેજા આવી જાવ એક ટેબલ ઉપર બેજા આ લોકોને જગ્યા નથી તમે તમે મારા તમે કેરી હવે તો એવું જાણવા મળ્યું કે આઈટી ફોન પર મને બીજી મજા આવે એ લોકો બેસ ઉપર ગયા દીને બે બેસમાં બાકી અત્યારે ના ના ખુદે કહી દે ટેબલ ઉપર રાજકોટમાં ટેબલ ઉપર ચડી જાવ સમજે નહીં અને કેસ ખાઈ લેવા બે વાર અમારી વાતે હમતા નથી અત્યારે મહારાષ્ટ્ર બંગાળ કેસ વધતા જોઈ સરકારે 1-9 ની સ્કૂલો બંધ કરી દીધી તો અમારી ખાસ અત્યારે એવી માંગણી છે કે રાજકોટમાં કેસ દિવસે ને દિવસે વધતા જાય એમાં સ્કૂલ બસ લઈ લ્યો સિટી બસ લઈ લ્યો કે સ્કૂલના વાન લઈ લ્યો એમાં છોકરાઓ ઘેટા બકરાની જેમ ઉતરે તો અત્યારે અમારી એક સ્પષ્ટ માંગણી છે કે ધોરણ 1-9 નું શિક્ષણ છે એ સંપૂર્ણ ઓનલાઈન જ્યાં કેસ આવે ઘણી સ્કૂલો એવી છે કે એમાં કેસ આવે ને તો એ તો છુપાવે મધુભાઈ આપણે હાલ કોઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે એમાં એક જ રસ્તો છે કે અત્યાર સુધી તમે જે 1-9 ધોરણની સ્કૂલો છે એ તમામને છે ને ઓફલાઈન બંધ કરી ને ઓનલાઈન ચાલુ કરી દો એટલે 1-15 વર્ષમાં જે વિદ્યાર્થી હોય એ લોકો તો વેક્સિન પણ હજુ સુધી લીધી નથી તો એવા વિદ્યાર્થીઓ સંક્રમણ વધવાનો ખૂબ જ સાંસ છે ને બાળકો એવું હોય કે બાળકોમાં એટલી બધી સિરિયસતા ના હોય એટલે સાહેબ એક તો પહેલી વસ્તુ હતી કે અત્યાર સુધી સાહેબ આપણે વિઝિટ કરી તેમાં એક પણ સ્કૂલ એવી નથી મળી કે એને કોરોનાનું પાલન ન કર્યું હોય ને ન કર્યું હોય તો આપે શું પગલાં લીધા એ પ્રેસ સમક્ષ આપ કયો થાય કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે